હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? આઈ હોપ કે બધાય મજામાં જ હશો અને અમે પણ એકદમ મજામાં જ છીએ. અને બસ ટાઈમ થઈ ગયો છે કોલેજ જવાનો, તો જઈશું. હવે સાડી પહેરીને તૈયાર થઈ ગઈ છું, એટલે ચલો જઈએ. આજે ત્રીજો દિવસ છે. ત્રીજો દિવસ છે. હા, કેવી મજા આવશે? મજા આવે. મેડમ કાલે યાદ કરતા હતા, એમ કહેતા હતા કે તું બીએડ કરવા આવી, તાર પપ્પા તને અહીંયા મૂકવા આવ્યા હતા, તો તું બેઠી બેઠી કેવી રોતી હતી, એમ કે તારે અહીંયા રાજકોટ રહેવું જ નહોતું. અને મારા પપ્પાનો ફોર્સ એવો હતો કે તારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ બીએડ કરાવવું, એટલે તોય મૂકીને જતા રહ્યા હતા. પછી કે રાજકોટ આજે તો કેવી સેટ થઈ ગઈ, એમ એવું યાદ કરતા હતા. મેડમ ગમે ત્યારે જામ ત્યારે યાદ કરે કે તું કેવી રોતી હતી, તારે અહીંયા રહેવું જ નહોતું એમ, અને અત્યારે અહીંયા જ તું સેટ થઈ. મેં કીધું હા, એ બરોબર છે, બહુ યાદ કરતા હતા. તો ગાઈસ, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, અને બસ આવા ને આવા ડેઇલી અમારા વ્લોગ આવતા રહેશે. લાઈક કરી દેજો એક, જેથી અમને પણ મજા આવે. અને બસ આનંદ કરો અને લાઈફમાં મજા મજા કરો, ખુશ રહેવાનું શીખો, ખુશ રહેવાનું હંમેશા. બસ બાકી તો બધું ચાલ્યા જ કરવાનું છે. શું કરેસ? નેલ પેઇન્ટ કરું છું. નેલ પેઇન્ટ મોડું નથી થતું, જવાનું નથી. હજી 5 મિનિટની વાર છે, તો થયું કે લાવ નેઇલ પેઇન્ટ કરી લઉં. સાડીમાં સરસ લાગે એટલે બધે કરીને આવે, તો પછી હાલ મેં કીધું હું કરતી જાઉં. ચલો મૂકી જઈશ ને આજે તો. ના ના ના, વહી જવાનો ના, જો સરસ. મને આ કલર વધારે ગમે, એટલે બાકી આની અરે પિંક સાથે પિંક સારું લાગે. આ હાથમાં તો ફાવે નહીં કઈ. જો મેડમ આવી ગયા છે કોલેજેથી, ઝીણું એવું મોઢું થઈ ગયું છે, ટેન્શનમાં લાગે છે. હું ટેન્શનમાં છું. ન કહેવાય, ટેન્શન કહેવાય એવું નથી. બપોરની ભૂખી ગઈ હતી, આજે રસોઈ બનાવવાનો ટાઈમ રહ્યો નહોતો, એટલે આમનામ જમ્યા વગરની ગઈ હતી. એ તો છે જ, પણ બસ કાલે પતી જશે ટેન્શન, નથી કહેવાય એવું. બીકોઝ ઓફ રીઝન પછી કહીશું, ધીમે ધીમે ટાઈમ આવશે એટલે. બરાબર, જાઓ કપડાં બદલી નાખો હવે, કે સાડી પહેરીને રાખવાની સાથે રાખો દી. આજે મને સાડીમાં મજા આવે છે એટલે સાડી જ પહેરીને રાખવાની. સામાનું આખું તારા માટે ચેવડો બનાવવાનો, કાલે સુખી ભજીને થેપલા કરી દઈશ, ટ્રેનમાં ખાવા. ટાઈમ રહે તો કરીશ ને, તારે જાવાનું હોય ખબર છે ને. કાલે કપડાં નહીં ધોવે એટલે નહીં જશે ભાઈ. આજે મશીનમાં કપડાં ધોવે તોય ટાઈમ નથી રહેતો, ચોઈટો કરવા બહુ જ હોય ને. ચૂપ, કામમાં ધ્યાન દેતા હો તો ફટાફટ કામ પતી જાય. મજા આવી આજે. કેવી લાગતી તી સાડી? સરસ લાગે. સારું, ચલો બાય. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. આજે બહુ બધું કામ છે, તો નાઈ ધોઈને પાછો નાઈ ડ્રેસ જ પહેરી લીધો, અને બસ નાસ્તો કરી લઈએ. નાસ્તામાં આજે થેપલા બનાવ્યા, કેમ કે ઈશ્વરને લઈ જવાના છે ટ્રેનમાં પણ સાથે ખાવા, તો મને થયું કે ચલ થેપલા જ બનાવી નાખો અત્યારે. આજે આપણે આખો દિવસ થેપલા જ ખાવાના. હાલો ફટોફટ કામ છે. પાલનપુર સ્ટેશન આવી ગયું છે. યોગીતા એ સુકી બાજી થેપલા કરી દીધા હતા, તો એ જમી લીધું, અને અત્યારે આવ્યા. મને લાગશે 15-20 મિનિટ ઉભી જશે ટ્રેન, પાલનપુર સ્ટેશન ઊભા છે તમને બતાવું. ગુજરાતની બોર્ડર કહેવાય, છેલ્લો બોર્ડર, ટૂંકમાં ગુજરાતનું છેલ્લું સ્ટેશન. હવે સીધું આવશે રાજસ્થાનની બોર્ડર લાગુ પડશે, આબુ રોડ આવશે આની પછી.
પાલનપુર સ્ટેશન. આપનો ડબ્બો છે.